જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી અડદની દાળ, જે બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને ખાસ કરીને વડીલોને ખૂબ જ પસંદ આવે છે. તો તમે મારી રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજની રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એના માટે મેં 1/2 કપ અડદની દાળને આ રીતે 2 કલાક માટે પલાળી દીધી હતી. જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. તો હવે આપણે શાકનો વઘાર કરી દઈએ. એના માટે મેં કુકરમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરી લીધું છે. તમે ચાહો તો ઘીમાં પણ વઘાર કરી શકો છો. અહીંયા મેં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર, કાપેલું લસણ અને લીલા મરચાં ઉમેરી દીધા છે અને સાથે સાથે જ 1 ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દીધી છે. એ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ઝીણું સમારેલું ટમેટું ઉમેરવાનું છે. તો ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું. ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું. એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ અડદની દાળમાં આ રીતે ડુંગળી ટમેટાનો વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. હવે બંને વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે થોડી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું. હવે બધા મસાલાને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. ગ્રેવી આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે અડદની દાળ ઉમેરીશું. દાળ પણ સરસ રીતે આપણી પલળી જાય છે 2 કલાકમાં અને જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. બધી દાળને સરસ રીતે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે દાળ ડૂબી જાય એનાથી થોડુંક ઉપર રહે એટલું આપણે પાણી ઉમેરવાનું છે, કારણ કે અહીંયા આપણે વધારે પડતી પાતળી નથી કરવાની. જો તમને વધારે પાતળી પસંદ હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો, પરંતુ અહીંયા દાળ ડૂબી જાય એનાથી આપણે 1/2 ઇંચ જેટલું પાણી ઉપર રાખીશું. વધારે પાણી ઉપર રાખવાની જરૂર નથી. અહીંયા આપણે ધીમા ગેસ ઉપર બનાવીશું તો પણ આ દાળ સરસ રીતે ચડી જશે. સ્વાદ અનુસાર આપણે મીઠું, 1 લીંબુનો રસ અને 1 ચમચી ગોળ ઉમેરી દઈશું. અહીંયા લીંબુ અને ગોળ ઉમેરવાથી આપણી આ અડદની દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ અડદની દાળને આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 6 થી 7 મિનિટ માટે થવા દેવાની છે, કારણ કે અહીંયા આપણે અડદની દાળને પલાળીને જ રાખી છે તો એના માટે આને વધારે ચડવાની જરૂર નહીં પડે. માત્ર 6 થી 7 મિનિટમાં આ દાળ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. એકદમ તમે જોઈ શકો છો જેટલી દેખાવામાં સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી પણ બને છે. જો તમને વધારે પાતળી કે ગાઢી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણે ઉપરથી ધાણા ઉમેરીને એને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરી દઈશું. આ અડદની દાળને બાજરીના રોટલા સાથે કે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપજો. ધન્યવાદ.